જામનગરમાં ગુરુદ્વારા ચોકડી પાસે 78 ઉત્તર જામનગર વિધાનસભાના ધારાસભ્ય રીબાબા જાડેજાના કાર્યાલય ખાતે જાહેર જનતા માટે જનસેવા કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ જનસેવા કેન્દ્રના ઉદઘાટન પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા, તેમજ સંતો મહંતો અને પાર્ટીના આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. લોકો સુધી વિવિધ જનજન કલ્યાણકારી યોજનાઓ પહોંચે તેવા ઉદ્દેશ્યની સાથે જનસેવા કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. આ તકે વિશ્વકર્મા સ્વાવલંબન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આણંદા બાવા સેવા સંસ્થાના મહંત તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌપ્રથમ તો આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ વખતે ગુજરાત અને ભારત એક અલગ રંગમાં એક અલગ રૂપમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તકો વ્યવસાય થી માંડી અને તમામે તમામ ક્ષેત્રમાં એક અલગ સ્વરૂપથી લઈ અને પ્રગતિના ક્ષેત્ર પર આગળ વધી રહ્યું છે, ત્યારે 2047 સુધી વિકાસશીલ થી લઈ અને વિકસિત ભારતની જે યાત્રા છે એમાં આપણે બધા જોડાઈ અને આમાં ખૂબ ખૂબ ડબલ એન્જિનની સરકારના માધ્યમથી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ તકે એમની જ પરિકલ્પના અને એમના જ સંકલ્પોને સિદ્ધ કરવા ક્યાંક જામનગર 78 વિધાનસભાના વિસ્તારમાં આજના દિવસથી સીએસસી સેન્ટર એટલે કે જનસેવા કેન્દ્રનો શુભારંભ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ સીએસસી સેન્ટરમાં લગભગ 30 થી વધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ફોર્મ ભરવાથી લઈ ખૂટતા ડોક્યુમેન્ટ થી લઈ અને એ યોજનાનો સંપૂર્ણ લાભ જન જન સુધી પહોંચે એ માટે આજે સીએસસી સેન્ટર અમે ખુલ્લું મૂક્યું છે અને એની સાથે સાથે આદરણીય વડાપ્રધાન શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી કૌશલ્ય વિશ્વકર્મા યોજના કે જે લગભગ 18 જેટલી કેટેગરી જે સામાન્ય વ્યવસાય અને કારીગરો છે એમના માટે આ યોજના છે એ લોન્ચ કરવામાં આવી છે, એનો પણ આજના દિવસે કેમ્પ રાખવામાં આવ્યો છે. જામનગરની જનતાને અને જન પ્રતિનિધિ તરીકે આપ સૌને જામનગરને હું આવકારું છું કે વધુમાં વધુ આ સીએસસી સેન્ટરનો લાભ આપના માધ્યમથી લેવામાં આવે. અહીં તમામે તમામ વ્યવસ્થા તમામે તમામ યોજનાઓના ડોક્યુમેન્ટ્સ થી લઈ આધાર કાર્ડમાં સુધારા વધારા સાથેની સુવિધાઓ આપના માટે ખુલ્લી મૂકવામાં આવી છે અને આજના દિવસે વિશ્વકર્મા યોજનાઓનો લાભ પણ આ તકે આપ સૌ લ્યો એવી મારી આપ સૌને નમ્ર અભ્યર્થના છે. સુરત જિલ્લામાં આદિવાસી વિસ્તાર ગણાતા એવા મહુવા તાલુકા